હેલો વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલ સાંસનરથી ઓનલાઈન ક્લાસમાં ફરી વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થી, ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયમાં આપણે સ્વાધ્યાય 1.1 ની વાત કરી હતી. તો વાલા વિદ્યાર્થી, આપણે આગળના દાખલા નંબર 1 થી માનીને દાખલા નંબર 6 સુધી કમ્પ્લીટ કરેલા. હવે આગળ આપણે વાત કરશું દાખલા નંબર 7 ની. તો દાખલા નંબર 7 વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને આપીશ અહીંયા, તો એની રકમ જોઈ લઈએ જરા. રકમમાં તમને એવું કહ્યું છે કે સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકો નગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એક્સ વાય, જ્યાં એક્સ અને વાય ના પુસ્તકોની સંખ્યા સમાન છે, તો એ સામ્ય સંબંધ છે. જો વાલા વિદ્યાર્થીઓ, હવે સામ્ય સંબંધની વાત આપણે જયારે કરી ત્યારે મેં તમને વાત કરી હતી કે સામ્ય સંબંધો આપણે એને કહીશું કે જે સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય, ત્રણે ત્રણ હોય તો જ આપણે એને સામ્ય સંબંધ કહેતા હતા. ઓકે, તો હવે આપણે અહીંયા દાખલાની શરૂ કરશું વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ દાખલા નંબર 7. દાખલા નંબર 7 માં આપણે પહેલા લખીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા કે ગણ એ પર વ્યાખ્યાયિત, એટલે કે ગ્રંથાલયના બધા જ પુસ્તકોને આપણે ગણ એ તરીકે લીધો, એના પર વ્યાખ્યાયિત સમાન આર. તો આર ને આપણે લખીશું અહીંયા એક્સ વાય, કે એક્સ વાય માં શું કીધું છે, એક્સ અને વાય ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, એક્સ અને વાય ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું સૌપ્રથમ લઈશ સ્વવાચકતા, કે પહેલું જે મારે ચેક કરવાનું છે એ અહીંયા આવશે સ્વવાચકતા. હવે આને તમે યાદી રીતે તો દર્શાવી નથી શકતા, કંઈ એક્સ અને વાય જે પુસ્તકો છે તો એના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો આપણે યાદી રીતે ના દર્શાવી શકીએ, પરંતુ ગુણધર્મ રીતે આખો એક્ઝામ્પલ કરવાનો રહેશે. સ્વવાચક કહેવાય ને કહેવાય નહીં, હમણાં ખ્યાલ આવી જશે. માલિક વિદ્યાર્થી મિત્રો, હું લઈશ અહીંયા એક્સ વાય લો, એક્સ ઓનલી ફોર લઈએ તો એક્સ બિલોંગ ટુ એ માટે, અહીંયા એ એટલે ગ્રંથાલયના બધા જ પુસ્તકો, તો એક્સ બિલોંગ ટુ એ માટે ગ્રંથાલયનું કોઈ પુસ્તક હોય તો જો વિદ્યાર્થી મિત્રો આપણે કહીશું કે એક્સ અને એક્સના પુસ્તકોની સંખ્યા સમાન જ હોય તો એક્સ અને એક્સના પુસ્તકોની સંખ્યા સમાન છે, એક્સ અને એક્સના પુસ્તકોની સંખ્યા સમાન છે, એનો મતલબ આપણે કહી શકીએ કે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર. તો જે આપણને સંબંધ છે વિદ્યાર્થી મિત્રો એ પર વ્યાખ્યાયિત ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ સ્વવાચક સંબંધ છે. આપણે અહીંયા કહી શકીએ કે કેવો સંબંધ છે, સ્વવાચક સંબંધ છે. હવે આગળ વિદ્યાર્થીઓ વાત કરીએ, જો એક્સ અને એક્સ એક જ પુસ્તક હોય તો એના પુષ્પોની સંખ્યા હંમેશા કેવી રહેવાની, સમાન રહેવાની, તો એ સમાન હોવાને કારણે આપણે લખ્યું કે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર, એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ સ્વવાચક સંબંધ છે. હવે બીજાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એ આવે છે સંમિતતા. તો કે સંમિતતા, તો સંમિતતાને શું ચેક કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે પહેલાં એમાં બે જોડ લઈએ છીએ એક્સ અને વાય. તો પહેલા તો લખીશું એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે, અહીંયા લખી એક્સ વાય બિલોંગ્સ ટુ આર, ઇમ્પ્લાઇઝ જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર આપણે લઈ લઈએ છીએ, એના માટે વાય એક્સ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. જો થાય ને તો જ આપણે એને સમય સંબંધ કહીશું. તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર એનો મતલબ એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા, એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. આનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો, વાય અને એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, વાય અને એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, એવું જ કહી ગયા. એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે એનો મતલબ વાય અને એક્સના પૃષ્ઠોની સંખ્યા પણ કેવી થઈ, સમાન થઈ. આનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો, વાય એક્સ બિલોંગ્સ ટુ આર. આમ જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર સામે તમને મળ્યું વાય એક્સ બિલોંગ્સ ટુ આર, તો બંને ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ સ્વવાચક, સોરી અહીંયા સ્વવાચક સંબંધ થયું, હવે સંમિત સંબંધ છે. તો આર એ કેવો સંબંધ છે, સંમિત સંબંધ છે એવું કહેવાશે. તો સ્વવાચકતા આવી ગયું, સંમિતતા આવી ગયું, હવે ત્રીજું આવે છે પરંપરિકતા.
परम परीक्षा। तो जो परम परीक्षा ની વાત કરી વિદ્યાર્થીઓ અહીંયા, તો પરમ પરીક્ષા માટે પણ આપણે એવું જ કહી શકીએ કે સૌપ્રથમ હું ત્રણ લઈ શકું છું, x y અને z બિલોંગ ટુ r માટે હું અહીંયા લખીશ x y બિલોંગ ટુ r અને y z બિલોંગ ટુ r। જો વાળા વિદ્યાર્થીઓ પરમ પરીક્ષાની વ્યાખ્યા મુજબ આપણે પહેલા તો બે ક્રમિક ચુજોને લઈ લઈએ છીએ અને પછી જે ત્રીજી ક્રમિક ચુજો છે અંદર આવે છે એવું આપણે સાબિત કરીએ છીએ। ઓકે, તો અહીંયા હું લખી શકું જો x અને y બિલોંગ ટુ r એટલે x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે અને y અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે। તો આ બંનેનો સમૂહ કરીએ તો વિદ્યાર્થીઓ શું થાય, x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન, y અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન, એનો મતલબ x અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન, x અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, x અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે। તો આનો મતલબ એવો થાય છે જો x y બિલોંગ ટુ r તમે એવું લખી શકો x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે। હવે x અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો આપણે શું લખી શકીએ, x z બિલોંગ્સ ટુ r। તો આપણે લખી શકીએ કે x z બિલોંગ્સ ટુ r। આમ આપણે કહી શકીએ કે ગણ a પર વ્યાખ્યાયિત સંબંધ r એ પરંપરિત સંબંધ છે। જો વાલા વિદ્યાર્થીઓ એ પર વ્યાખ્યા સંબંધ આ રહે સ્વાભાવિક સંબંધ છે, સંમિત સંબંધ છે અને પરંપરિત સંબંધ છે, તો આ ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ એ સામ્ય સંબંધ છે, તો જ આપણે શું કહી શકીએ સામ્ય સંબંધ છે। ઓકે, તો જો હવે ખાલી ઉપર ઉપર તમે રિવિઝન કરી દઉં તો સ્વવાચકતામાં પોતે પોતાના પુસ્તકની પૃષ્ઠોની સંખ્યા સમાન છે એટલા માટે સ્વવાચક તો છે, સંમિતતામાં એક્સ અને વાયના પુસ્તકોની સંખ્યા સમાન હોય તો વાય અને એક્સના પુસ્તકોની સંખ્યા પણ સમાન હોય તો પણ સંમિત સમસ્યા થઈ જાય, પરંપરિકમાં એક્સ અને વાયના પુસ્તકોની સંખ્યા પણ સમાન, વાય અને ઝેડના પુસ્તકોની સંખ્યા સમાન તો એક્સ અને ઝેડના પુસ્તકોની સંખ્યા પણ સમાન, તો એ પરંપરિક થઈ જશે। તો આમ સંમિત સ્વવાચક અને પરંપરિક સંબંધ હોવાના કારણે આપણે છેલ્લે શું લખી શકીએ, ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ એ સામ્ય સંબંધ છે। તો આપણે આ રીતે દાખલા નંબર 7 અહીંયા કમ્પ્લીટ કરી શકીએ। ઓકે, આગળ વાત કરી જેમ દાખલા નંબર 8 ની, તો દાખલા નંબર 8 માં જોવો હવે સૌ પ્રથમ આપણે દાખલા નંબર 8 ની રકમ વાંચીશું અને સમજીશું અને પછી અને આગળ જવાનો પ્રયત્ન કરીશું। તો દાખલા નંબર 8 માં સાબિત કરો કે ગણ એ 1 2 3 4 અને 5 પર વ્યાખ્યાયિત સંબંધ આ પહેલા તો આપણે દાખલા નંબર 8 માં સ્ટેપ બાય સ્ટેપ લખવાનું પ્રયત્ન કરીએ, એટલે 1 2 3 4 અને 5 ઓકે પર વ્યાખ્યાયિત સંબંધ આર એ બી માનકમાં એ બી યુગ્મ છે, તો માનકમાં એ બી યુગ્મ છે અને સામ્ય સંબંધ તમારા કહેવાનું છે। જો દાખલા નંબર 9 નું પણ એવું છે, માનકમાં એ બી એ 4 નું ગુણિત છે, મૂળ વસ્તુ એની હોય માનકમાં એ બી યુગ્મ છે, યુગ્મ હોય એનો મતલબ એકમ નો અંક હોય 2 4 6 8 અથવા 0 હોય, એનો મતલબ કે 2 નું ગુણિત હોય। અહીંયા આપણે 2 ના ગુણિતની વાત કરી છે, અહીંયા 4 ના ગુણિતની વાત કરી છે, મૂળ વસ્તુ 1 ના એક છે, તો એ સામ્ય સંબંધ છે એવું તમારે સાબિત કરવાનું છે। ઓકે, અને સાબિત કરો કે વધારામાં તમારે સાબિત કરવાનું છે એ વધારાનું પછી આપણે જોઈએ, પહેલાં તો માનકમાં એવી યુગ્મ છે એ સામ્ય સંબંધ છે એવું મારે સાબિત કરવું છે। તો સંબંધ આર આપણે લઈએ તો આરમાં શું લખ્યું છે, તો કે એ બી ગણ એ અહીંયા સંબંધ આર, તો સંબંધ આર એ બી, તો માનકમાં એ બી માનકમાં એ બી યુગ્મ છે, માનકમાં એ બી યુગ્મ છે એવું કહીએ, તો સામ્ય સંબંધ મારે કરવું હોય તો સૌપ્રથમ હું અહીંયા લખીશ સ્વવાચકતા,
પ્રથમ લખીશું સ્વવાચકતા. તો ચલો સ્વવાચક સંબંધ થાય કે નહીં મારે ચેક કરવું, તો પહેલાં જોઈ લઈએ આપણે અહીંયા. તો કોઈ પણ એ બિલોંગ્સ ટુ એ માટે જો અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ છે, તો એમાંથી કોઈ પણ એક એ લઈ તો સ્મોલ એ બિલોંગ્સ ટુ એ માટે માટે એ માઇનસ એ માનકમાં એ માઇનસ એ બરાબર ઝીરો. ઓકે, માનકમાં એ માઇનસ એ બરાબર શું થઈ જશે? ઝીરો. તો માનકમાં ઝીરો એટલે એ પણ ઝીરો જ આવશે. તો માનકમાં એ માઇનસ એ બરાબર માનકમાં ઝીરો બરાબર ઝીરો ઇમ્પ્લાય એ એ બિલોંગ્સ ટુ આર. કારણ કે યુગમાં છે ઝીરો, એ શું કહેવાય? યુગમાં કહેવાશે. તો એ બિલોંગ્સ ટુ આર. તો આપણે એને કહીશું અહીંયા ઝીરો એ યુગમાં છે, યુગમાં છે. તો હું અહીંયા લખીશ એ એ બિલોંગ્સ ટુ આર. આમ ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ સ્વવાચક સંબંધ છે, સ્વવાચક સંબંધ. ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ કેવો થઈ જશે? સ્વવાચક સંબંધ છે, આપણે એવું કહી શકીએ. ઓકે, આગળ વાત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો. સ્વવાચક સંબંધ છે પછી સંમિતતાની. તો સંમિતતામાં શું થશે જોઈ લો હવે. તો એના માટે હું કોઈ પણ લઈ લઈશ, અહીંયા એબી નું જ આપણે આપ્યું છે, તો એબી જ લઈ લઈએ. કોઈ પણ સામે જો લઈ શકાય તો હું અહીંયા લખીશ એબી. ઓકે, એ બી બિલોંગ્સ ટુ એ માટે બે આપણે કોઈ પણ લઈએ, તો મારે હું લખીશ એ બી બિલોંગ્સ ટુ એ, સોરી એ બી બિલોંગ્સ ટુ આર. ઇમ્પ્લાઈઝ માનકમાં એ માઇનસ બી યુગ્મ છે. જો યુગ્મ હોય તો જ એ અંદર થાય, એનો મતલબ જો અંદર હોય તો યુગ્મ થાય તેમ થાય. એ બી બિલોંગ શું આવે તો માનકમાં એ બી યુગ્મ છે. માનકમાં એ બી યુગ્મ હોય તો બી માઇનસ એ માનકમાં પણ યુગ્મ થાય જ. માનકમાં બી માઇનસ એ પણ શું થશે? યુગ્મ થાય થાય ને થાય. જો એ બી યુગ્મ હોય તો બી એ બી માઇનસ એ પણ યુગ્મ થાય. બંને બાજુ માનકમાં છે, આ પણ માનકમાં આ પણ માનકમાં. તો આપણે ડાયરેક્ટ લખી શકીએ બી એ બિલોંગ શું આ. આમ ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ સંમિત સંબંધ છે. તો કેવો સંબંધ થઈ જશે? સંમિત સંબંધ છે, આપણે એવું કહી શકીએ. હવે પરંપરિકતાની વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો પરંપરિકતાની શું થશે જોઈએ. આ પરંપરિકતા એ ગુણધર્મ છે જેના માટે આપણે પરંપરિક સંબંધ ચેક કરીએ છીએ. તો યુગ્મ માટે શું થઈ શકે? જો અહીંયા મારે ત્રણ એ બી અને સી બિલોંગ્સ ટુ એ માટે હું શું લખી શકું? એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ આર. ઇમ્પ્લાઈઝ હું લખી શકીશ અહીંયા માનકમાં એ બી બિલોંગ્સ ટુ, માનકમાં એ બી યુગ્મ છે એવું લખાશે, અને અહીંયા માનકમાં બી સી યુગ્મ છે. જો માનકમાં એ બી યુગ્મ છે, માનકમાં બીસી પણ કેવું છે? યુગ્મ છે. તો માનકમાં એ બી યુગ્મ, માનકમાં બીસી યુગ્મ. આગળની વાત કરી વિદ્યા મિત્રો, તો આના આધાર ઉપર જો આ માનકમાં એ બી માનકમાં બીસી માઇનસ બી પ્લસ બી એ કરશો ને તો પણ આપણને ખ્યાલ આવશે કે જો માનક બધાનો સરવાળો કરી દેવામાં આવે, આઈના સરવાળો કરી દેવામાં આવે, ખાલી યુગ્મ જ થાય. બંનેનો જો સરવાળો કરીએ યુગ્મ છે, બે યુગ્મ સંખ્યાનો સરવાળો હંમેશા યુગ્મ થાય. તો માનકમાં એ માઇનસ બી પ્લસ બી માઇનસ સી, તો જો માઇનસ બી પ્લસ બી કેન્સલ, એ માઇનસ સી યુગ્મ છે. તો એ માઇનસ સી યુગ્મ છે. આમ એસી બિલોંગ્સ ટુ આ. જો યુગ્મ હોય તો એસી બિલોંગ્સ ટુ આ. ગણ એ પર વ્યાખ્યા સંબંધ આ પરંપરિક સંબંધ છે, ને આમ ગણ એ પર વ્યાખ્યા સંબંધ એ સામ્ય સંબંધ છે. આપણે આટલા સુધી સાબિત કર્યું કે જે તમને કહ્યું કે સામ્ય સંબંધ છે, તો આપણે કહી દીધું કે સામ્ય સંબંધ ઇન્ટરવી વ્યાખ્યાયિત થઈ ગયા છે. ઓકે, હવે વાલા વિદ્યાર્થી જે તમને આગળ કહ્યું છે કે સામ્ય સંબંધ સાબિત કર્યા બાદ એક ત્રણ પાંચના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે, તો એની ચર્ચા કરીએ. તો હવે જે એક્સ્ટ્રા છે વધારાની એ જોઈએ.
એક ત્રણ પાંચના સભ્ય આરનો સંબંધ ધરાવે છે. મારે ચેક કરવું જો હવે. ચલો એક ત્રણ પાંચના કયા કયા ઘટકો અંદર આવશે પહેલાં તો એ મને કહો. અહીંયા જો સંબંધ આર ઉદ્યોગ યુગ્મ છે એની આપણે વાત કરીએ તો હું એને હવે પેલું આપી દઉં ચાલો સંબંધ આરને વ્યાખ્યાયિત કરવું અમારે માનકમાં એ બી યુગમાં છે એ રીતે. તો આરમાં કયા કયા ઘટકો આવી શકે એ મારે પહેલાં તો ચર્ચા કરવી પડે અને પછી જ આપણે જે એક ત્રણ પાંચના સભ્યોની વાત કરી શકીએ. ઓકે તો વાલા વિધાયમાં પહેલાં તો આપણું ક્લિયર. સોવાચક તો કે સોવાચક છે, સંમિત તો કે સંમિત છે, પરંપરિત તો કે પરંપરિત છે, અને આમ ગણ એ પર વ્યાખ્યા સંબંધ એ સામ્ય સંબંધ છે એ કહેવાય. કારણ કે વ્યાખ્યા થઈ ગયો સોવાચક સંબંધ છે, સંમિત સંબંધ છે અને પરંપરિત સંબંધ છે. ઓકે હવે વાલા વિધાયમાં જો અહીંયા હું અહીં યાદીની સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરીશું શું કયા કયા સભ્યો અંદર આવી શકે એની વાત કરીએ. યાદીની રીતે ગણવાનો પ્રયત્ન કરીએ અંદર કયા કયા સભ્યો આવી શકે જુઓ તો કે શરૂઆત એકથી કરો તો એક એક પછી એક ત્રણ, એક ત્રણ હોય તો એ યુગ્મ સંખ્યા આપે, પછી એક પાંચ. ઓકે એક પાંચ હશે એ પણ યુગ્મ આવશે, આગળ પછી યુગ પછી બેની વાર આવો તો બે 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 હશે યુગ્મ આવશે, પછી બે ચાર બસ. ઓકે પછી વારો આવશે ત્રણ નો વિદ્યા મિત્રો, કારણ કે બે ના ચાર સાથે અને બે નો બે સાથે સંબંધ, ત્રણ નો ત્રણ સાથે, પછી ત્રણ નો એક સાથે અને ત્રણ નો પાંચ સાથે સંબંધ કરો. ઓકે પછી વાત કરી વિદ્યા મિત્રો ત્રણ પછી ચાર નું, ચાર નો સંબંધ પણ સાથે ચાર સાથે, ચાર નો સંબંધ બે સાથે, ચાર નો સંબંધ બસ બે સાથે જશે, ચાર નો સંબંધ પાંચ સાથે નહીં હોય શકે, આગળ પણ નહીં શકે. પછી પાંચને વર્ગે તો પાંચનો સંબંધ પાંચ સાથે, પાંચનો સંબંધ એક સાથે, પાંચનો સંબંધ ત્રણ સાથે. ઓકે ત્રણ સાથે પૂરું કરીએ, ફરી એક વખત જોઈએ, એકનો સંબંધ એક સાથે, એકનો સંબંધ ત્રણ સાથે, એકનો સંબંધ પાંચ સાથે, ક્લિયર. એના સિવાય કંઈ ના હોય, બેનો સંબંધ બે સાથે, બેનો સંબંધ ચાર સાથે, એના સિવાય કંઈ ના હોય. ત્રણનો સંબંધ જોઈએ એક સાથે અને પાંચ સાથે, ત્રણ સાથે, ત્રણનો ત્રણ સાથે, ત્રણનો એક સાથે, ત્રણનો પાંચ સાથે, ચારની વર્ગે તો ચારનો સંબંધ ચાર સાથે, ચારનો સંબંધ બે સાથે બસ. પાંચની વર્ગે તો પાંચનો સંબંધ પાંચ સાથે, પાંચનો સંબંધ એક સાથે, પાંચનો સંબંધ ત્રણ સાથે. ઓકે પાંચનો પાંચ સાથે, પાંચનો એક સાથે, પાંચનો ત્રણ સાથે, તો ક્લિયર. અને જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર, એ રીતના આપણે અંદર તેર સભ્યો મળશે. ઓકે હવે આમાંથી વિદ્યા મિત્રો આપણે અલગ અલગ કરીએ એક ત્રણ પાંચના સભ્યો કે જેમાં એક ત્રણ પાંચ જ હોય, તો આમાંથી મને એવા સભ્યો બતાવો કે જે ફક્ત એક ત્રણ અને પાંચના જ હોય. તો જો એક ત્રણ પાંચના સભ્યોની જો તો એક 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 ત્રણ એક પાંચ, પછી ત્રણની વાત કરો ત્રણ 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 એક અને ત્રણ પાંચ, પછી વાત કરીએ પાંચની તો પાંચ એક પહેલાં તો પાંચ 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 ત્રણ અને પાંચ એક. ઓકે આ બધા સભ્યોને આવી ગયા તો એક ત્રણ પાંચના એક ત્રણ પાંચના બધા જ ઘટો એકબીજા સાથે સંબંધ ધરાવશે, બધા જ ઘટો એકબીજા સાથે સંબંધ અહીંયા દર્શાવ્યો આપણે જોઈ લીધું. આમ કહી શકીએ એક ત્રણ પાંચના સભ્યો, એક ત્રણ પાંચના સભ્યો એકબીજા સાથે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ઓકે એ રીતે જ આગળ આપણે આગળ વાત કરશું બે ચારના સભ્યો. તો બીજું બે ચારના સભ્યો, બે ચારના સભ્યો પણ એકબીજા સાથે સંબંધ ધરાવે કે નહીં એ જોઈ લઈએ. તો બે નો સાથે બે સંબંધ, બે નો ચાર સાથે. ઓકે ત્રણ પછી ચાર નો આવે તો ચાર નો બે સાથે, ચાર નો ચાર સાથે બસ આનું ક્લિયર. આના સિવાયનું બે અને ચારનો બીજો કોઈ નહીં હોય તો એ પણ આપણે કહી શકીએ. આમ બે ચાર ના સભ્યો બે ચારના સભ્યો બે ચારના સભ્યો આપણે કહી શકીએ. આપણે કહીશું કે બે ચારના સભ્યો એકબીજા સાથે
સંબંધ ધરાવે છે, એકબીજા સાથે શું ધરાવે છે? અહીં કહીશ કે બે ચારના સભ્યો એકબીજા સાથે સંબંધ ધરાવે છે, તો આપણે લખી શકીએ એના રિલેટેડ બેંક તો આવી જોઈએ. છેલ્લું હજી છે, પરંતુ 1 3 5 અને 2 4 ના સભ્યો. જો 1 3 5 અને 2 4 ના સભ્યો એકબીજા સાથે કોઈ સંબંધ ધરાવશે નહીં, તેમ ચલો જોઈએ. 1 અને 4 1 અને 1 અને 2 1 અને 4 3 ને 1 3 ને 2 3 ને 4 5 અને 2 5 અને 4. જો આમાંથી યુગ્મ નથી, તેથી એકબીજા સાથે સંબંધ ધરાવે નહીં. યુગ્મ નથી એટલા માટે એકબીજા સાથે સંબંધ ધરાવે, એકબીજા સાથે સંબંધ ધરાવે નહીં. ઓકે, તો વાલા વિદ્યાર્થી તમે જુઓ કે 1 3 5 ના સભ્યો, 1 3 5 ના સભ્યો અહીંયા એકબીજા સાથે સંબંધ ધરાવે છે, કારણ કે જો કોઈ પણ ન હોય તો યુગ્મ જ થશે. 1 3 1 1 1 3 1 5 3 3 3 1 3 5 5 5 5 3 5 એ બધા યુગ્મ હોવાના કારણે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. 2 4 ના સભ્યો પણ 2 2 2 4 4 2 4 4 એ પણ એકબીજા સાથે સંબંધ ધરાવે, પરંતુ 1 3 5 ના સભ્યો 2 4 સાથે સંબંધ ધરાવશે નહીં, કારણ કે 1 - 2 1 - 4 3 - 2 3 - 4 5 - 2 5 - 4 એ અયુગ્મ આપશે, યુગ્મ આપશે નહીં, એટલા માટે એ એકબીજા સાથે સંબંધ ધરાવી શકે નહીં. ઓકે, તો વાળા વિધાને તમે વ્યવસ્થિત જોઈ લો. અહીંયા ઉપર ઉપર એક નજર મારી લઉં છું. અહીંયા સ્વવાચકતા સૌપ્રથમ પહેલા તો સ્વવાચકતાની અંદર આવે છે. પહેલાં તો અહીંયા એ કારણ કે a - a કરો તો એ 0 આવશે, તો એ યુગ્મ બને છે. સંમિતતાની વાત કરું તો a - b અને b - a તો એ પણ યુગ્મ આવે છે. પરમપરિકતાની વાત કરું તો a - b યુગ્મ, તો સામે b - a પણ યુગ્મ, તો બંનેનો સરવાળો કરીશ એ પણ યુગ્મ મળશે, અને છેલ્લે a - c પણ યુગ્મ આપણને મળશે. અને પછી વિદ્યાર્થી મિત્રો જો 1 3 5 ના સભ્યો, તો એ આપણે બધા સભ્યો લખ્યા અને બધા સભ્યોની બાદબાકી કરો તો યુગ્મ આવે આવે ને આવે, એટલા માટે 1 3 5 ના સભ્યો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. 2 4 ના બધા સભ્યો લખ્યા, તો જો બધા સભ્યોની અંદર બાદબાકી કરો, કોઈ પણ 2 સભ્યોની માનમાં બાદબાકી કરો તો યુગ્મ આવે છે, એટલા માટે 2 4 ના સભ્યો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. પરંતુ 1 3 5 અને 2 4 ના તમે જુઓ માનાંકમાં એની બંનેની બાદબાકી કરો તો જો એક પણ યુગ્મ આવશે નહીં, તો યુગ્મ નહીં આવે, મતલબ એકબીજા સાથે સંબંધ ધરાવશે નહીં. હવે તો વાલા વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ દાખલા નંબર 9 જોઈએ. દાખલા નંબર 9 માં તમને જે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, સાબિત કરો કે ગણ એ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ, જ્યાં 0 લેઝર ઇક્વલ એક્સ લેઝર ઇક્વલ બાર. તો હું અહીંયા લખીશ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ, જ્યાં 0 લેઝર ઇક્વલ એક્સ લેઝર ઇક્વલ બાર. ઓકે, તો 0 લેઝર ઇક્વલ એક્સ લેઝર ઇક્વલ બાર પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રતિ સંબંધ આવે સામ્ય સંબંધ છે. તો પહેલો તો જો આપણે જે આ ગણ્યું ને દાખલામાં એની સેમ ટોપિક છે. ઓકે, તો પહેલો આપણે અહીંયા તમને હું સીધી સીધું આના આધાર ઉપર જ લેવાનો પ્રયત્ન કરીશ કે હું શું કરી શકું. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, સંબંધ આર આપણે પહેલાં લખી લઈએ, તો સંબંધ આરમાં શું થશે, a - b યુગ્મ છે, એની જગ્યાએ હું લખીશ કે આરનો ગુણિત છે. a - b યુગ્મ છે, એની જગ્યાએ આવશે 4નો ગુણિત છે. તો અહીંયા હું લખીશ વિદ્યાર્થી મિત્રો કે નીચે પર વ્યાખ્યાયિત પ્રત્યેક સંબંધ આરે સામ્ય સંબંધ છે, તો એ બી તો પહેલાં તો આપણે લખશું આમાં દાખલા નંબર નવનો પહેલા મારો સંબંધ આ એ બી, જ્યાં a - b એ 4નો ગુણિત છે. 4નો ગુણિત હોય એનો મતલબ શું થાય, જુઓ એ બિલોંગ ટુ એ માટે આપણે લખી શકીએ સો વાચકતા a - a 0 0 એ 4નો ગુણિત છે, યુગ્મ છે નહીં, આપણે લખ્યું 4નો ગુણિત છે. અહીંયા લખી એ 4નો ગુણિત છે, 4નો ગુણિત એટલે એ બિલોંગ ટુ આર, તો ગણ એ પર વ્યાખ્યા સંબંધ આર એ સ્વવાચક સંબંધ છે એમ કહેવાય. સીધી સીધું પહેલામાં યુગ્મ હતું, આમાં ફક્ત 4નો ગુણિત છે.
બધામાં એટલું જ ચેન્જ થશે. પછી વાત કરીએ એબી, તો એબી બિલોંગ ટુ એમ માટે, એબી બિલોંગ ટુ આ, તો માનવ ને એબી એમ યુગમાં છે ને, 5 લખશું, 4 નો ગુણિત છે, અહીંયા પણ લખીશું 4 નો ગુણિત છે. જો હવે એ માઇનસ બી 4 નો ગુણિત હોય તો બી માઇનસ એ પણ 4 નો ગુણિત થાય. અહીંયા 0 કઈ ના ગુણિત થયું, 0 ગુણિત 4 કરતા 0 થાય તો એ 4 નો ગુણિત બનશે. એ માઇનસ બી ધારે કે 16 આવતા હોય તો બી માઇનસ એ માનક હોય તો માનક માઇનસ 16 કરતો પણ જવાબ તો ઘણ જ મળવાનો છે ને 4 નો ગુણિત થવાનો છે. તો ગણ એ પર રેખીય સંબંધ આ સંમિત સંબંધ છે એમ આપણે આરામથી કહી શકીએ. બીજું વિદ્યા મિત્રો કે એ બી સી 3 માટે એ બી બિલોંગ ટુ આર, બી સી બિલોંગ ટુ આર, તો આપણે અહીંયા પણ લખી શકીએ યુગમાં છે એ નહીં પરંતુ આર નો ગુણિત છે, સોરી 4 નો ગુણિત છે એવું લખી શકીએ. એ માઇનસ બી 4 નો ગુણિત છે અને બી માઇનસ સી એ 4 નો ગુણિત છે. અને જો એ બંને 4 નો ગુણિત હોય વિદ્યા મિત્રો તો એ માઇનસ બી અને બી માઇનસ એ 4 નો ગુણિત હોય, બંનેનો સરવાળો કરો એ પણ 4 નો ગુણિત જ થાય, બંનેનો સરવાળો એ પણ 4 નો ગુણિત છે. બંનેનો સરવાળો કરશો તો એ માઇનસ બી એ 4 નો ગુણિત છે. ઓકે, તો એ સી બિલોંગ ટુ આર, તો ગણ એ પર વ્યાખ્યા સંબંધ આર એ પારંપરિક સંબંધ છે. અને બીજું આમ ગણ એ પર વ્યાખ્યા સંબંધ એ સામ્ય સંબંધ છે એવું કહી શકાય. ઓકે, તો વાલા વિદ્યા મિત્રો બીજી એક વસ્તુ જોઈએ કે હવે 4 નો ગુણિત છે તો તમને આગળ પણ દર્શાવ્યું કે એક સાથે સંબંધ હાર ધરાવતા ઘટકોનું ગણ શોધો. તો આના આધારે પારંપરિક સંબંધ છે, સંમિત સંબંધ છે અને સ્વાભાવિક સંબંધ છે, તો એ સામ્ય સંબંધો થઈ જ જાય છે. સામ્ય સંબંધ થયા પછી આપણને એક એક્સ્ટ્રા વસ્તુ તમને કીધી છે અહીંયા કે ગણ એક સાથે જે એક સાથે જેટલા પણ ઘટકો સંબંધ ધરાવે છે એની વાત કરીએ હવે એ મારે દર્શાવવાનું થશે. તો એક સાથે સંબંધ ધરાવતા આરના ઘટકોનું ગણ, એક સાથે સંબંધ ધરાવતા ધરાવતા ગણ આરના સભ્યોનું ગણ. હવે એ સાથે કયા કયા સંબંધ ધરાવે, જો 4 નો ગુણિત હોય એની વાત કરવી તમારે, 4 નો ગુણિત હોય એનો મતલબ જો તમને પહેલા એક કીધું છે અહીંયા 0 થી 12, 0 અને 12 ની વચ્ચે એક્સ બિલિંગ શું છે તો ધન કિંમત જ આવશે અને એ પાછી કઈ 0 થી 12 ની વચ્ચે ની, તો આપણે એમાં જો ધન ની અંદર લઈ લઈએ તો એક પછી 4 નો સભ્ય હોય તો 5, કારણ કે 1 માઇનસ 5 કરો, 1 માઇનસ 5 કરો તો એ -4, 1 માઇનસ 5 તો -4 પણ માનકમાં છે એટલે +4 થઈ જશે. પછી 9 માઇનસ 1 કરો તો 8. પછી વિદ્યા મિત્રો આપણે વાત કરીએ આગળ તો દર્શાવવાનો તમે માનો કે 12 આવતો તો 13 લેવા પડે, પરંતુ 13 લઈશું તો એ 12 ની 12 જતા રહેશે. જો 0 અને 12 ની વચ્ચે જ લેવાના છે એટલે 13 લઈ શકાતા નથી. તો આપણે 1, 5 અને 9 લઈએ તો 1, 5 અને 9 ત્રણ ઘટકો જે ગણ આર માં એક સાથે સંબંધ ધરાવતા હશે તો એનો ગણ આપણને 1, 5 અને 9 મળી ગયો. તો વાલા વિદ્યા મિત્રો હવે જોઈ લો બોર્ડમાં, હું તમને ફરી એક વાર રિપીટ કરી દઉં છું. અહીંયા રિપીટેશનમાં દાખલા નંબર 9 ની અંદર તમે જુઓ કે તમને જે કહ્યું હતું ગણ એ એટલે એક્સ બિલોંગ ટુ ઝેડ, 0 લેઝર ઇક્વલ એક્સ લેઝર ઇક્વલ 12, એમાં પહેલા નંબર ની અંદર તમને આપી દીધું કે સંબંધ આર એ બી માનકમાં એ બી એ 4 નો ગુણિત છે. તો પહેલા તમારે શોધવાનું હતું સ્વવાચકતા, પછી સંમિતતા અને પરંપરિકતા. તો સ્વવાચક છે કે નહીં, સંમિત છે કે નહીં, પરંપરિત છે કે નહીં. તો પહેલાં સ્વવાચકતાની વાત કરીએ તો માનકમાં એ માઇનસ એટલે 0, 0 એ 4 નો ગુણિત થાય અને 0 એ 4 નો ગુણિત થાય તો એ બિલોંગ્સ ટુ આર કહી શકાય આરામથી, એટલા માટે આપણે એને કહીશું સ્વવાચક સંબંધ છે. જો એ બી બિલોંગ્સ ટુ એ લઈએ અને ક્રમિક જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો માનકમાં એ બી 4 નો ગુણિત થાય તો માનકમાં બી એ પણ 4 નો ગુણિત થાય તો એ સંમિત પણ છે. માનકમાં એ બી 4 નો ગુણિત થાય, માનકમાં બી સી 4 નો ગુણિત થાય તો માનકમાં એ માઇનસ સી બંનેનો સરવાળો એ પણ 4 નો ગુણિત થાય તો પારંપરિક પણ છે. અને આમ સ્વવાચક સંમિત અને પારંપરિક હોવાના કારણે સામ્ય સંબંધ પણ થાય અને છેલ્લે એક સાથે જે સંબંધ ધરાવે છે એ સભ્યનો ગણ આપણે લઈએ તો એક સાથે 5 અને 1 સાથે 9 ઘટકો સભ્ય, જે 1 સાથે 5 અને 9 તો 1, 5, 9 એ એકબીજા સાથે સંબંધ ધરાવશે. ઓકે, હવે વિદ્યા મિત્રો દાખલા નંબર 9 ની અંદર બીજો, બીજામાં તમને આર બરાબર શું આપ્યું છે જોયેલો, તો એક અંક આર એમનું આપ્યું છે એ બરાબર બી, અહીંયા આપ્યું છે એ બરાબર બી. તો જોઈ લો એ બરાબર બી એટલે શું થશે,
ए बिलोंग्स टू ए, तो आप ए ए बिलोंग्स टू ए मे आराम लखी सकी शू अहम अँ ए बिलोंग्स टू ए मे आप लखी सकी ए बराबर ए इम्प्लाइज ए ए बिलोंग्स टू आर। तो घन ए पर व्याख्या संबंध आ रहे स्ववाचक संबंध से आप डायरेक्ट कही सकिए ए बराबर ए सीम्पल ए बराबर बी। तो ए बराबर ए कही सके ना कही सके तो ए सीम्पल डायरेक्ट सीधे सीधू स्ववाचक संबंध थो। हमें ए बी वर्ग कही दो ए बी बिलोंग्स टू ए मे ए बी बिलोंग्स टू आर। तो हमें अपने अँ लखी है अँ लखीश ए बराबर बी तो बी बराबर ए तो आना पर लखी सकें ए बी बिलोंग्स टू आर तो ए बराबर बी और बी सी बी बराबर ए तो बी ए बिलोंग्स टू आर। तो घन ए पर व्याख्या संबंध आ रहे सममित संबंध है। सेम टू सेम अँ चार गुणी संबंध आप करता था एम आव लखी सकें कई रीते तो जुओ ए बी बिलोंग्स टू आर तो ए बराबर बी और बी सी बिलोंग्स टू आर तो बी बराबर सी। तो आना पर ए बराबर बी बी बराबर सी तो ए बराबर सी तो हूँ डायरेक्ट लखी सकूँ ए सी बिलोंग्स टू आर। तो घन ए पर व्याख्या संबंध आ रहे परंपरित संबंध है। तो स्वाचक थी गो सम्मित थी गो परंपरित थी गो तो घन ए ए पर व्याख्या संबंध ए साम्य संबंध है। आप कही साम्य संबंध पर थी जैसे साम्य संबंध थे पीछे एक सारे संबंध धरावता एक सारे संबंध धरावता घन आर सभ्य ना घन तो एक सारे गयो ए बराबर बी हो तो एक लो तो एक सारे एक संबंध धरावे एक कोण हो पोते पोता हो पोते जो तो एक एक ना बराबर वेल्यू कोनी हो एक बराबर खाई जी है तो एक ज हो एक बराबर वेल्यू कोनी हो तो एक ज हो एक सारे संबंध धरावता घन आर सभ्य ना घन फक्त एक ज मळशे ए आपणे अहींया लखी दीधो। तो जो लीजिए फरी पर एक रिपीट कभी नहीं तमने बीजा नंबर में आप दू ए बी ज्या ए बराबर बी तो आप सौ प्रथम एम चेक कर स्ववाचकता स्ववाचकता में ए बिलोंग्स टू ए मे ए बराबर ए तो ए ए बिलोंग्स टू आर। तो घन ए पर व्याख्या संबंध आ रहे स्ववाचक संबंध है। पीछे सम्मिकता चेक करे तो ए बी बिलोंग्स टू आर ए बराबर बी तो सामने बी बराबर ए थी एटला माटे सम्मित संबंध बन थो। परंपरिकता में ए बराबर बी अने बी बराबर सी तो बने पर ए बराबर सी थे ए सी बिलोंग्स टू आर थे तो संबंध घन ए पर व्याख्या संबंध आ रहे परंपरित संबंध थो। आम घन ए पर व्याख्या संबंध ए साम्य संबंध थे कारण के स्ववाचक तो सम्मित तो परंपरित तो एक कार्य संबंध धरावता घन आर सभ्य ना घन आप फक्त एक लई शकीए। तो आनी विद्यार्थी दाखला नंबर सात दाखला नंबर आठ और दाखला नंबर नौ ये कम्प्लीट करें। मानक में ए बी युग्म से मानक में ए बी सॉरी मानक में ए माइनस बी युग्म से मानक में ए माइनस बी चार नो गुणित है मानक में ए बी ए माइनस बी छ नो गुणित आठ नो गुणित कोई पर हो तो जो मेथड से विद्यार्थी मित्रों सरखी जैसे आर जे तमारे एग्जाम